મેંદરડા તાલુકામાં ઓબીસી એસટી અને એસસી સમાજ જૂનાગઢના આગેવાનો સાથે મળી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી ઘટનાને વખોડી કાઢી પીડિતાના પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી હતી અને ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી હતી અહેવાલ કમલેશ મહેતા મેંદરડા તારીખ 5/10/2020 ના સોમવારના દિવસે વિવિધ સંગઠનો દ્વારા અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્રના રૂપે સરકારશ્રીને રજૂઆત કરવા માટે આવેદન આપ્યું છે. આ આવેદન આપવામાં પહેલું આવેદન છે સમગ્ર સમાજ મેંદરડા તાલુકો, બીજું આવેદન છે સૌરાષ્ટ્ર દલિત સંગઠન મેંદરડા તાલુકો, ત્રીજું આવેદન છે બહુજન વોલન્ટરી ફોર્સ, ચોથું આવેદન છે સમગ્ર વાલ્મીકી સમાજ મેંદરડા તાલુકો, તેમજ વિવિધ સંગઠનો દ્વારા આરએસએસ પણ આવેદન આપવાનું છે એવા અમને મેસેજ છે. બજરંગ દળ પણ આવેદન પત્ર આપે છે. એટલે સમગ્ર સમાજમાં આ વેદના છે કે આ સમગ્ર સમાજની દીકરી ઉપર અત્યાચાર, મતલબ કે આપણી પોતાની દીકરી ઉપર જ અત્યાચાર થયો છે. અને આવા અત્યાચાર સામે આપણે ખરેખર ઝંઝવવું જોઈએ. આ એક સમાજની દીકરી છે, સમગ્ર સમાજની દીકરી છે. આરએસએસ દ્વારા પણ આવેદન પત્ર આજે આપવાનું છે અને એમના પ્રમુખ શ્રી અહીંયા શ્રવણભાઈ ખેવલાની હાજર છે, એમનું પણ ઇન્ટરવ્યુ આપવાનું.